નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે. સુરતમાં મહિલાઓ દ્વારા થતા ગાંજાના વેચાણનો પર્દાફાશ. ઘરમાં સંતાડેલા ગાંજાના જથ્થા સાથે બે મહિલાને ઝડપી પાડી. પાંડેસરા પોલીસે ગાંજાના જથ્થા સાથે બે મહિલાઓની ધરપકડ કરી છે. બાતમીને આધારે એક મહિલાના ઘરમાં રેડ કરી હતી અને તેના ઘરમાંથી 1.5 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો. તેમજ તે મહિલાને, તેને ગાંજો આપનાર અન્ય એક મહિલાની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે, જેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પાંડેસરા પોલીસ નો ડ્રગ્સ ઇન સિટી અભિયાનને સફળ બનાવવા તેમજ નશા અને તેને લગતી તમામ ચીજવસ્તુઓને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા, આ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સો અને મહિલાઓ પર પેટ્રોલિંગ દરમિયાન વોચ રાખીને બેઠી હતી. આ સમયે પાંડેસરા પોલીસના સર્વેલન્સ સ્ટાફને એવી બાતમી પણ મળી હતી કે પાંડેસરા ગાયત્રીનગરની પાસે આવેલ ગોવર્ધન નગર સોસાયટીના પ્લોટ નંબર 6 વાળી બિલ્ડિંગમાં બીજા માળે રહેતી રાની ઉર્ફે રેખાસિંગ નામની મહિલાએ તેની રૂમમાં ગાંજાનો જથ્થો વેચાણ કરવા માટે છુપાવી રાખેલ છે. બાતમીને આધારે પોલીસે રેડ કરતા સ્થળ પરથી આરોપી રાની ઉર્ફે રેખાસિંગ પંકજસિંહ રાજપૂતને ઝડપી પાડ્યા હતા. પોલીસે ગાંજો વેચનાર મહિલાની ધરપકડ કર્યા બાદ તેના ઘરની તપાસ કરતા પોલીસને ઘરમાં સંતાડી રાખેલ 18,570ની કિંમતનો 1 કિલો 857 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. વધુમાં પોલીસે પૂછપરછ કરતા તેણીને ઉપરોક્ત ગાંજાનો જથ્થો અનિતા સોલંકી ઉર્ફે મારવાડી તથા શ્રવણ બાબુભાઈ સોલંકી ઉર્ફે મારવાડીઓએ આપેલ હોવાની કબૂલાત કરી હતી, ત્યારે પોલીસે મહિલા આરોપી અનિતા સોલંકીની પણ ધરપકડ કરી હતી. પોલીસે શ્રવણ મારવાડીને વોન્ટેડ જાહેર કર્યો છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે રાની ઉર્ફે રેખા શ્રવણ મારવાડીના ઘરે કામ કરવા જતી હતી. શ્રવણ અને અનિતા બંને ભાઈ બહેન છે. ભાઈ બહેન મળી રાની ઉર્ફે રેખાને ગાંજાનો જથ્થો આપ્યા હતા. ફક્ત એટલું જ નહીં, આરોપી શ્રવણ વિરુદ્ધ અગાઉ પણ 5 જેટલા ગુના નોંધાયેલા છે. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. માનનીય HM સર ઓર CM સર કી નો ડ્રગ્સ ઇન સુરત સિટી પોલિસી હૈ. ઇસકે તહેત ડ્રગ્સ પે લોકલ પોલીસ કાફી નજર રખે હુએ રહેતી હૈ. તો પાંડેસરા પોલીસ કો ઇન્ફોર્મેશન મિલી કે એક રેખા સિંઘ, વાઇફ ઓફ પંકજ સિંઘ, એ ગોવર્ધન નગર પ્લોટ નંબર 6 ગોવર્ધન નગર સોસાયટી પાંડેસરા મૂલ યે યુપી કી રહેને વાલી હૈ. ઇસકે ઘર પે ગાંજા હોને ઓર વહાં સે બિક્રી હોને કી ઇન્ફોર્મેશન મિલી. તો ટીમ બના કે સરકારી ગવાહ લેકે જબ ઇસકે ઘર પે રેડ કી ગઈ તો વહાં સે 1 કિલો 857 ગ્રામ ગાંજા, જિસકી કિંમત 18,570 રૂપે હૈ, વો ગાંજા વહાં સે બરામદ હુઆ. ઉસકો પંચો કે રૂબરૂ ગાંજે કો સીઝ કિયા ગયા. આગે ઇન્વેસ્ટિગેશન મેં પતા લગા કે યે જો લેડી હૈ રાની ઉર્ફે રેખા સિંઘ, યે શ્રવણ મારવાડી કે ઘર પે ઝાડૂ પોચા કા કામ કરતી હૈ. और श्रवण मारवाड़ी और उसकी बहन अनीता सोलंकी, इन दोनों ने उसको वो गांजा दिया था. एक बार पहले भी गांजा दिया लेकिन तब इन्होंने वापस कर दिया. इसके लेडी के हस्बैंड ने इससे झगड़ा किया लेकिन इस बार श्रवण और उसकी बहन अनीता के कहने पर इसने गांजा अपने घर पे रखे रखा. तो अभी रानी रेखा सिंह को और अनीता मारवाड़ी को, इन दोनों को पुलिस ने अरेस्ट किया है. और श्रवण मारवाड़ी अभी घर से फरार है, उसकी तलाश पुलिस कर रही है. श्रवण मारवाड़ी पे ऑलरेडी 5 गुना पांडेसरा पुलिस स्टेशन में दर्ज हैं. थोड़े दिन पहले एक वीडियो वायरल हुआ था जिसमें एक महिला को मारपीट का वीडियो था. वो जो मारपीट में जो महिला थी वो श्रवण मारवाड़ी की माँ थी. और कंटिन्यू इन्वेस्टिगेशन अभी इस केस में चल रहा है. और ये 6ठा गुना जो है वो श्रवण मारवाड़ी पर दाखिल हुआ है. तो पुलिस उसकी तपास कर रही है और आगे का इन्वेस्टिगेशन चालू है. सर, दूसरी अच्छी क्या है, वो अनिता सोलंकी वो कौन है, किस तरह से इस केस में सम्मिलित है और उनका किस तरह से वीडियो वायरल का थोड़ा केस है? पहले इनका एक 15/8 को एक नंदन मिश्रा करके लड़का है जो वहीं पे रहता है. इनका आपस में पुराना 2019 से एक मर्डर को लेके, जो ये श्रवण मारवाड़ी है इसके भाई का भी मर्डर हो चुका है और वो नंदन मिश्रा है उसके भाई का भी मर्डर हो चुका है, इनका उसको लेके कंटिन्यू विवाद है. तो 15 अगस्त को भी इनके बीच में आपस में झगड़ा हुआ था, उस झगड़े का वीडियो भी वायरल हुआ था. और उसमें एक केस में क्रॉस FIR में एक केस में ये अनीता अक्यूज थी. उसके बाद में इसका इसने
हमारे कमिश्नर सर के ऑफिस के सामने भी कमिश्नर सर से मिलकर भी रिक्वेस्ट की थी कि मामले की फेयर इन्वेस्टिगेशन की जाए, जिसकी सही तरीके से तपास चल रही है। मेरे पर्सनल सुपरविजन में दोनों केसेस की इन्वेस्टिगेशन हुई है और बाद में अभी ये एक गुनाह इनके ऊपर दाखिल हुआ है। सर, ये गांजा कहाँ लाते थे और क्या लगा? अभी प्राइमरी इन्वेस्टिगेशन में पता लगा कि ये लोग उड़ीसा से लाते थे, बाकी जब सरगुण पता पकड़ा जाएगा उसके बाद में सही चीज़ें जो है वो सामने आएंगी और आपको इन्फॉर्म करेंगे।